આપણે અગાઉના વિડીયોમાં જોયું તે પ્રમાણે જો આપણી પાસે જમણી બાજુથી આવતું ચુંબકીય ક્ષેત્ર હોય અને આ પ્રકારનો પરિપથ હોય તથા તેમાંથી વિદ્યુત પ્રવાહ આ પ્રમાણે વહે, તમે અહીં તેને ધન પ્રોટોન તરીકે સમજી શકો અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું વહન બીજી દિશામાં થાય છે, પરંતુ વિદ્યુત પ્રવાહ આ દિશામાંથી પ્રવેશે છે અને આ દિશામાંથી બહાર જાય છે. આપણે તેને જમણા હાથના નિયમ અથવા આ સૂત્રને આધારે શોધ્યું હતું. ચુંબકીય ક્ષેત્રનું કુલ ચુંબકીય બળ જે આ દિશામાંથી વાયરના આ ભાગ તરફ આવે છે તે નીચેની તરફ છે અને આ ભાગ પર ઉપરની તરફ છે, તેથી તે આ પરિપથનું કુલ ટોર્ક આપે છે. જ્યાં તૂટક રેખા એ ભ્રમણ અક્ષ છે અને તે કઈ રીતે ફરે છે તે આપણે દર્શાવ્યું હતું. ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ ઉપરની તરફ ધક્કો મારે છે અને ડાબી બાજુ નીચેની તરફ ધક્કો મારે છે, અને તેની આ ઉપરની બાજુએ અને નીચેની બાજુ પર કોઈ અસર થતી નથી, તેથી તે આ દિશામાં ભ્રમણ કરશે અને ભ્રમણ કર્યા પછી તે આ પ્રમાણે મળે છે. આ ભાગમાં જે હવે આ ભાગ છે તેમાં બળ હજુ પણ ઉપરની જ દિશામાં લાગે છે અને તે આ ભાગના અંતરને લંબ મળતું નથી, એટલે કે અક્ષથી લૂપના આ ભાગ વચ્ચેનું અંતર જેના વડે લૂપ ફરવાનું શરૂ કરે છે, જે આપણને બહારની બાજુએ અમુક ખૂણે મળે છે. તેથી અમુક ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવતું બળ એ આ મોમેન્ટ આર્મને લંબ હશે અને તેથી તેના પર ટોર્ક ઓછું લાગશે, પરંતુ ટોર્ક હજુ પણ તે જ દિશામાં મળે, જમણી બાજુ બહારની તરફ અને ડાબી બાજુ અંદરની તરફ. તથા અહીં કોઇલ શિરોલંબ છે જ્યાં આ બાજુ ઉપરની તરફ અને આ બાજુ નીચેની તરફ મળે છે, ત્યાં ટોર્ક મળશે નહીં, કારણ કે આ ઉપરના ભાગ પર એટલે કે બહારની તરફનું બળ એ પરિપથને અસર કરે જે ઉપરની તરફ સીધું મળે છે અને અહીં મોમેન્ટ આર્મ ડિસ્ટન્સ પર ઉપરની તરફ મળે છે. ટોર્ક પણ ક્રોસ પ્રોડક્ટ છે અને તેથી બળ લંબ મળે, માટે અહીં શિરોલંબ બિંદુ આગળ કોઈ ટોર્ક ન મળે. અને આ સમાન બાબત નીચેના પરિપથ માટે પણ સાચી છે, કારણ કે ચુંબકીય બળ નીચેની તરફ મળે છે જે આ આર્મ ડિસ્ટન્સને સમાંતર મળે, માટે અહીં કોઈ ટોર્ક નથી. ત્યાં કોણીય વેગમાન મળી શકે જે આ કોઇલને ભ્રમણ કરાવશે. અહીં તે આ દિશામાં ભ્રમણ કરે અને પછી આ દિશામાં ભ્રમણ કરે, અહીં કોઈ ટોર્ક ઉત્પન્ન થતું નથી, પરંતુ ઉપરનો ભાગ ડાબી બાજુ અને નીચેનો ભાગ જમણી બાજુ ખસે અને પછી તે કંઈક આ પ્રમાણે મળશે. તે કંઈક આ રીતે દેખાશે. આ પ્રમાણે આ બિંદુ આગળનો ભાગ 90° પર ભ્રમણ કરે છે, માટે આ ભાગ હવે આ છે અને આ ભાગ હવે આ છે. અને જો આ બંને ભાગ સમાન હોય તો વિદ્યુત પ્રવાહની દિશા આ પ્રમાણે મળશે, કારણ કે અહીં આ ભાગ એ નીચેની દિશામાં ભ્રમણ કરે છે, માટે હવે વિદ્યુત પ્રવાહ આ રીતે પ્રવેશ કરશે, તે કંઈક આ રીતે વહેશે અને આ દિશામાંથી બહાર નીકળશે. અહીં ડાબી બાજુ જે વિદ્યુત પ્રવાહ વહે છે તે પહેલા અહીં જમણી બાજુ હતી, પરંતુ હજુ પણ તે ઉપરની જ દિશામાં છે, માટે જ્યારે આપણે ક્રોસ પ્રોડક્ટ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર શું થાય અથવા ચુંબકીય બળ શું થાય, આપણે તે જ જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકીએ. તર્જની ઉપરની તરફ મધ્ય આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અહીં આ બે આંગળી અને હથેળી, માટે અહીં કોઇલ આ બાજુ તરફ ઉપરની દિશામાં બળ ઉત્પન્ન કરે, અને જો તમે ક્રોસ પ્રોડક્ટ લો અથવા જમણી બાજુ નીચેની તરફ અથવા પાછળની તરફ જમણા હાથના નિયમનો ઉપયોગ કરો તો તમને અહીં આ પ્રમાણે બળ મળે. જો તમે વિચારો તો અહીં આ ભ્રમણ કરી ચૂક્યું છે, મેં જે રીતે અહીં દોર્યું છે તે આ જ રીતે ભ્રમણ કરે છે. જો તમે વિચારો તો આ ભ્રમણ કરી ચૂક્યું છે, અહીં જે રીતે મેં દોર્યું છે તે જ રીતે આ ભ્રમણ કરે છે, જ્યાં આ બાજુ બહારની તરફ આવે છે અને આ બાજુ અંદરની તરફ જાય છે, અને તે કોઈ એક બિંદુએ મળે છે જ્યાં તેનું 90° કરતા વધારે ભ્રમણ થયું છે. પરંતુ હવે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવતું બળ એ વિરુદ્ધ દિશામાં મળશે, તે અહીં આ પ્રમાણે રિવર્સ મળશે, કારણ કે જે બાજુ કરંટ ઉપરની બાજુએ જાય છે તે હવે ડાબી બાજુ છે, માટે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવતું ચુંબકીય બળ આ દિશામાં મળે
અને તે વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે. અનુમાન કરો કે આ કોઇલ ભ્રમણ કરે છે. જે આપણે ઉપરના ભાગ પર ભ્રમણ કરાવ્યું હતું તો તે આ પ્રમાણે મળે. જ્યારે તમે આ લેવલ સુધી પહોંચશો ત્યારે ત્યાં કોણીય વેગમાન મળે જે આને ભ્રમણ કરતું રાખશે, અથવા જડત્વની ચાક માત્રા જે આ લૂપને ભ્રમણ કરતું રાખશે, જે આ પ્રમાણે મળે. અને પછી આ પ્રમાણે મળે જેમાં 180° ભ્રમણ થાય, જ્યાં વિદ્યુત પ્રવાહ અહીં વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ મળે અને આ બાજુ વિદ્યુત પ્રવાહની દિશા નીચેની તરફ મળે, તો આપણે અહીં તેને ફ્લિપ કર્યું કહેવાય. માટે અહીં ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ ઉપરની તરફ અને જમણી બાજુ નીચેની તરફ મળે. જો આના વિશે વિચારીએ તો તે ભ્રમણ કરતું રહેશે. જો આપણે તેને ઇલેક્ટ્રિક મોટરની જેમ ફરતું રાખવું હોય તો ક્યાંક તો આપણે વિદ્યુત પ્રવાહને રિવર્સ કરવો પડે અથવા ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવવી પડે. હવે બીજો પ્રશ્ન એ છે કે જો આ પરિપથ હોય અને તેનું ભ્રમણ કરાવતા રહીએ તો વાયર ગૂંચવાઈ જાય, માટે આપણે તેને અનંત સુધી ભ્રમણ ન કરાવી શકીએ. તેથી તેનો અહીં ઉકેલ છે જેને આપણે કમ્યુટેટર કહીએ. આપણે હવે કમ્યુટેટરને દોરીએ અને તેને સમજીએ. આપણે અહીં તે જ સમાન પરિપથ લઈશું જે આપણે અગાઉ લીધો હતો અને તે કંઈક આ રીતનો દેખાશે, આ પ્રમાણે. હવે તમે અહીં બે લીડ લઈ શકો જે આ પ્રમાણે વક્રાકાર છે. તમે તેનું અનુમાન કરી શકો. અને તે જ રીતે અહીં આપણે બીજી બે લીડ લઈએ. આ બંને એકબીજાને સ્પર્શે છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. હવે આપણે અહીં આ પરિપથને પૂર્ણ કરીએ. આપણે અહીં એક બેટરી લઈશું કંઈક આ પ્રમાણે. તે કંઈક આ રીતનું દેખાશે. અહીં આ ધન છે અને આ ઋણ છે. અહીં ઉપરની તરફ વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન કરશે. તે કંઈક આ દિશામાં વહન કરશે. અને અહીં નીચેની તરફ તે કંઈક આ પ્રમાણે ભ્રમણ કરશે. હવે જ્યારે આપણી પાસે આ પ્રકારે પરિપથ હોય ત્યારે શું થાય? અહીં વિદ્યુત પ્રવાહ નીચેની તરફ વહન પામે છે અને અહીં ઉપરની તરફ જાય છે. હવે જ્યારે આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુએ પ્રસરે છે. આપણે અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા પણ સમાન જ લઈશું જે અગાઉ લીધી હતી, જમણી બાજુથી ડાબી બાજુ તરફ. આપણે જે પ્રમાણે આગળ ઉકેલ્યું હતું તે જ પ્રમાણે તેને ઉકેલી શકીએ. અને અહીં જે ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય બળ ઉદ્ભવે છે તે અહીં આ બાજુ ઉપરની તરફ અને અહીં આ બાજુ નીચેની તરફ મળશે, જેને કારણે ટોર્ક ઉદ્ભવે છે અને આ ભાગ ભ્રમણ કરે છે. આપણે અહીં અક્ષ દોરીએ જેને ભ્રમણ અક્ષ કહીશું. અને અહીં આ ભાગને, આ નીચેના ભાગને પોલ ધ્રુવ તરીકે ધારી લઈએ. તે અવાહક ધ્રુવ છે અને તે અક્ષ સાથે જોડાયેલો છે, તેથી અક્ષની સાથે તે ભ્રમણ કરશે અને ચુંબકીય બળને કારણે ટોર્ક ઉદ્ભવશે. આપણે તેને ઉપરની બાજુએ ભ્રમણ કરાવીએ, માટે તે અહીં બહારની બાજુએથી અંદરની બાજુ આ પ્રમાણે અને પછી પાછળની બાજુથી ફરીથી તે જ સ્થિતિમાં મળે. અને આ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તે શિરોલંબ સ્થિતિમાં મળે. તેથી અહીં આ ઉપરનો ભાગ સમાન જ રહે, આ ભાગ આ જ પ્રમાણે મળશે. તે કંઈક આ રીતનો જ દેખાશે. પરંતુ હવે મુખ્ય વાત એ છે, અહીં બંને લીડ સાથેનો કોન્ટેક્ટ તૂટી જાય છે અને આ પરિસ્થિતિમાં વાસ્તવિક વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય છે. તો અહીં આ ભાગ આપણને આ પ્રમાણે મળશે, આ ભાગ આ પ્રમાણે મળશે. અને ત્યારબાદ ધ્રુવ પોલ જે કંઈક આ પ્રમાણે મળશે અને આ પોલ તેને ભ્રમણ કરાવવામાં મદદરૂપ થશે. વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થશે, માટે ત્યાં ટોર્ક ચુંબકીય બળ ઉદ્ભવશે નહીં, કારણ કે આ બિંદુ આગળથી કોન્ટેક્ટ તૂટી ગયો છે. તમે તેનું અનુમાન કરી શકો. અને હજુ તે આ જ દિશામાં ભ્રમણીય જડત્વને કારણે ભ્રમણ કરશે.
જો આપણે તેને 90 અંશ કરતાં વધુ ભ્રમણ કરાવીએ તો શું થાય? તમે તે વિચારો, આપણે તે હવે પછીના વિડીયોમાં જોઈશું.